देवत गाम ताप्ती लाइन मानसरोवर सामे रेलवे फाटक पर थी गोड़ाद्रा खाते रहता संचा खाता में काम करता परप्रांतिया की हत्या करेली लाश मड़ी आवाना प्रकरण में नव वळाक आव्यो हतो। लिंबायत पुलिसे ताबड़तोड़ हाथ धरेली तपास में मृतक ने पत्नी ज प्रेमी ने तेना मड़तियाओ साथे मड़ी हत्या करी होवानुं बहार आव्यु हतुं। देवत गाम ताप्ती लाइन मानसरोवर सामे रेलवे फाटक पर थी ट्रेन पसार थती हती त्यारे साइकल पर चार अजाण्या इसमो एक युवा ने उचकी जता हता। તે જોઈ ટ્રેનના ચાલકે બનાવ અંગે ઉધના પોલીસને જાણ કરી હતી, જેથી ઉધના પોલીસે બનાવ અંગે લિંબાયત પોલીસને જાણ કરતા તાત્કાલિક લિંબાયત પોલીસ ત્યાં પહોંચી તપાસ કરતા રેલવે ટ્રેક પરથી એક યુવાની લાશ મળી હતી, સાથે ત્યાંથી સાયકલ એસિડની બોટલ, વાયર અને કંતાણ મળી હતી। જ્યારે પોલીસે તપાસ કરતા મૃતક ગોડાદરા ગોપાલનગર ખાતે રહેતો પરપ્રાંતીય ભોરા શંકર સરસ્વતી શાહુ હોવાનું અને તે સંચા ખાતામાં કામ કરતો હોવાનું બહાર આવ્યું હતું, જેથી પોલીસે લાશનો કબજો લઈ તપાસ હાથ ધરી હતી। જો કે ટ્રેનના ચાલકે લાશ ચાર અજાણ્યા સાયકલ સવારો પાસે જોઈ હોય, તેથી લિંબાયત પોલીસે ચાર હત્યારાઓને ઝડપી પાડવા માટે ચારે કોર તપાસ હાથ ધરી હતી અને ગણતરીના કલાકોમાં જ પોલીસને હત્યાનો ભેદ ઉકેલી કાઢ્યો હતો, જેમાં મૃતકની પત્નીએ જ તેના પ્રેમી સાથે મળી હત્યા કરી હોવાનું બહાર આવ્યું હતું, જેથી પોલીસે મૃતકની પત્ની અને તેના પ્રેમીની ધરપકડ કરી તેઓને આ હત્યામાં સાથ આપનારાઓને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે। આજરોજ વહેલી સવારના દેવત ગામની સીમમાં ઉધના રેલવે સ્ટેશનથી નિયોલ રેલવે સ્ટેશનની વચ્ચે રેલવેના કિલોમીટર 10 અને 11 વચ્ચે રેલવે ટ્રેક ઉપર એક અજાણ્યા પુરુષની ડેડ બોડી મળી આવેલી। એનો પગ એક જમણો પગ કપાઈ ગયેલો હતો। અમદાવાદ પુરી ટ્રેનના ડ્રાઈવરે ઉધના રેલવે સ્ટેશનના સ્ટેશન માસ્તરને જાણ કરી કે આ જગ્યાએ એક માણસ કપાઈ ગયો છે, એટલે કંટ્રોલથી વર્ધી આવી અમે ગુનાવાળી જગ્યાએ પહોંચ્યા। એક માણસનો પગ કપાઈ ગયેલો હતો અને એનું ગળામાં બાંધી દીધેલ હતું અને ગળામાં બીજું પણ એક કપડું બાંધેલું હતું અને સાડીથી હાથ પગ બાંધેલા હતા, ગળું અને પગ બાંધેલા હતા। એને માથામાં ઈજા થયેલ હતી, એટલે પ્રથમ દ્રષ્ટિએ અમને એમ લાગ્યું કે આ ખરેખર મર્ડર જ છે, જેથી અમે એ દિશામાં તપાસ શરૂ કરી અને માણસ કોણ છે એ દિશામાં તપાસ કરતા હતા। દરમિયાન મરનારની પત્ની જૂનુની અમે ફરિયાદ લઈ અને ગુનો દાખલ કરીને આગળની તપાસ હાથ ધરેલી। તપાસ દરમિયાનમાં અમને જાણવા મળ્યું કે આ જૂનુ જે છે એ એના ધણીની ઉંમર 45 છે અને એની ઉંમર 30 છે અને 2 વર્ષ અગાઉ એક પપ્પુ નામના છોકરા સાથે ભાગી ગયેલી, એટલે અમે એ દિશામાં તપાસ કરી। એ દિશામાં તપાસ કરતાં અમને પપ્પુ મળી આવ્યો અને પપ્પુ મળી આવ્યો પપ્પુની અંગ ઝડતી કરતાં તેના ખિસ્સામાંથી ફરિયાદી આ જૂનુબેનના ફોટા અને એનું એક વિઝિટિંગ કાર્ડ મળી આવ્યું, ચૂંટણી કાર્ડ। એથી અમે એની ઝીણવટ ભરી પૂછપરછ કરતાં આ કામનો પર્દાફાશ થયો। પપ્પુએ કબૂલ કરી લીધેલું કે મરનાર છે એ મારો અને જૂનુનો પ્રેમ જે હતો એને સહન કરી શકતો નહોતો, એટલે અમે બંને જણા મળી અને મરનાર પૂર્ણચંદ જે છે એને મારી નાખવાનો અમે પ્લાન ઘડી અને રાત્રિના 11:30 વાગ્યાના સુમારે પપ્પુ એના ઘરે ગયો। તે વખતે જૂનુએ એને ઘેનુની દવા ઊંઘની ગોળી પૂર્ણચંદ્રને આપી અને એને સુવડાવી દીધેલો અને પપ્પુ જતાં બંને જણાએ મળી અને પૂર્ણચંદ્રને ઘરમાં જ મોતને ઘાટ ઉતારી અને એની ડેડ અને સાડીથી હાથ પગ બાંધી ડેડ બોડી કોથળામાં ભરી અને પપ્પુ સાયકલ ઉપર એની ડેડ બોડી લઈ અને રેલવે ટ્રેક પર નાખી આવ્યાનો પર્દાફાશ થઈ અને ગુનો ડિટેક્ટ થયો છે। બંને આરોપીઓને અટક કરવાની કાર્યવાહી ચાલુ છે, તપાસ ચાલુ છે। વધુમાં હાલ તો લિંબાયત પોલીસે મૃતકની પત્ની અને તેના પ્રેમીને ઝડપી પાડ્યા છે, ત્યારે આ હત્યા પ્રકરણમાં મૂળ કારણ મૃતક ભોરા શંકર સરસ્વતી શાહુ પત્ની અને તેના પ્રેમી વચ્ચે કર્ણની જેમ ખૂંચતો હોય તેથી તેની હત્યા કરી હોવાનું ચર્ચાઈ રહ્યું છે। બ્યુરો રિપોર્ટ, S9 ન્યૂઝ, સુરત।